નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિશાન જુનાગઢ આજની કૃષિ માહિતી મિત્રો આજે કૃષિ માહિતી હું આપવાનો ખાસ કરીને મગફળી માટે મગફળીમાં અત્યારે જે પ્રોબ્લેમ છે ઈયળોનો એમાં લશ્કરી પણ છે કાબરી પણ છે અને લીલી પણ છે બધા પ્રકારની ઈયળો છે તો એના વિશે માહિતી આપીશ પરંતુ આ માહિતી આપવું એ પહેલા આ જે વિડીયો છે જે લોકો મિત્રો પહેલી વખત જોતા હોય તેઓએ નીચે જે લાલ અક્ષરે ઇંગ્લિશમાં લખ્યું ત્યાં સબસ્ક્રાઈબ ટચ કરી અને આ આ વિડીયોને લાઈક આપી અને તમારો જેટલા પણ ગ્રુપ હોય એમાં તમે આ શેર કરી દેજો જેથી કરીને તમારા મિત્ર મંડળ સગાવાલા ને આ વિડીયો દ્વારા અથવા તો આવનાર સમયમાં નવી નવી કૃષિ માહિતી મેળવી રાખે મિત્રો આજે હું તમને ખાસ કરીને વાત કરવા જઈ રહ્યો છું એ છેલ્લા દસક દિવસ થયા સોયાબીન અને મગફળીમાં ઈયળોનો ભયંકર એટેક ચાલુ થયો છે એટલે કે કહેવાય ને કે હેવી એટેક કહી શકાય અને મોટા ભાગના ખેડૂતના મને ફોન આવે છે એમાં એવું કહેવાનું થાય છે મોટા મોટાભાગની દવાઓ કામ આપતી નથી એટલે કે નિયંત્રણમાં નથી આ જે ઈયળો છે અત્યારે નિયંત્રણમાં નથી એવું ખેડૂતોનું કહેવાનું થાય છે તો એના માટે હું તમને મિત્રો જે સારી સારી એ દવાઓ છે પહેલાં જો તમારે નોર્મલ એટેક હોય તો તમારે મેં તમને જો કહું તો એક પ્લેથોરા કરીને આવે બજારમાં એ પ્લેથોરા તમારે પચીસ એમ એલ લખવાની એ ન મળે તો કોરાજન આવે એ તમારે પાંચ એમએલ નાખવાની અને આ ટાઈપની દવાઓ છાંટશો તો તમારે એનું નિયંત્રણ સો ટકા થશે એમાં પછી કાબરીય હોય તો ભલે ગુલાબી આપણે લીલીયળ હોય તો ભલે અને લશ્કરી ભલે ત્રણ ત્રણનું નિયંત્રણ સારામાં સારું થશે બરાબર હવે ઘણા ખેડૂત મિત્રોને એમ થઈ ગયું કે નીચે કોઈ દવા પહોંચતી નથી લશ્કરી હંમેશા દિવસે જમીનમાં હોય અને ઉપર આવે ત્યાં કઈ દવા બવા પહોંચે નહીં પછી પ્લેથોરા હોય તો ભલે અને કોરાજ ભલે તો એના માટે તમારે એક નવો આઈડિયા તમને આપવું તો એમાં શું કરવાનું કે વીસ કિલો ઘઉં ભેડકું લઈ અને એમાં તમારે ગોળ એમાં છંટકાવ કરી દેવાનું ગોળના પાણીનો અને થોડુંક તેલનું મોણ આપી દેવાનું તેલ અને આપણે જે ખાઈએ તેલનું સીનતેલનું બરાબર એ બંનેનું મોણ આપ્યા પછી એમાં વાંસ નું આવે એટલે કે ગંધાઈ નહીં એવી દવા તમારે સુગંધ વગરની દવા આવતી હોય એમાં ખાસ કરીને જો તમને કહું તો એક આપણે લાર્વિન દવા આવે એ ચાલે પછી કાટે પાલે એ તમારે નોર્મલ એક પણ ભેડકામાં તમારે પચાસ ગ્રામ દવા નાખશો કે પચીસ ગ્રામ દવા નાખશો ને એકદમ ભેળવી દેજો અને પછી તમે એકદમ ઓલું કરી અને એ જાડું ભેડકું છે જો તમે મગફળીમાં કે સોયાબીનમાં ઉડાડી દેશો તો જમીન સુધી પહોંચી જાય અને જમીનમાં નહીં પહોંચવું તો ખાવા સુધી આ જે ભેડકું ખાવા ઈયળો ઉપર આવશે અને ભેડકાને લીધે ભેડકામાં દવા હોય એ દવા પેટનું ઝેર છે એ બે જે દવા મેં કીધું કે લારવીન અને એક આપણે જે આ કાર્ટેપ બે દવામાં બહુ વાયસ આવતી નથી એટલે બંને દવા તમારે જો કામ થશે થશે એને લીધે શું કે ઈયળો રાત્રે અને દિવસે બેઠી બેઠી ખાહે ખાધા ભેગી મરી જશે એટલે હજારો ની ની સંખ્યામાં ઇયળોનું નિયંત્રણ સારામાં સારું થશે પરંતુ એક સાવચેતી રાખવી પડે આમાં કે આ ભેડકું છે એ આપણે પશુ પક્ષી ન ખાય એના માટે ખાસ ધ્યાન રાખવું પડે કેમકે એની પશુ પક્ષી પણ મરી જાય તો એના માટે થઈને મેં તમને કીધું કે ભેડકાનો ઉપયોગ જે કહેવાય એ બહુ સારો છે વ્યવસ્થિત છે અને એમાં નિયંત્રણ પણ બહુ સારું આવશે અને એકદમ વિઘાદિત ખર્ચો ઓછામાં ઓછો આવશે તો મિત્રો આજે મેં જે તમને ખાસ કરી કે સોયાબીન અને મગફળીમાં ઈયળોનો જે નિયંત્રણ છે એ આજે કેમિકલ દવા અને બીજું મેં તમને કીધું દેશી આપણો ઉપાય ભેડકાનો કે ઘઉંનું ભેડકું જાડું આ બંને ઉપાય કીધા આ બંને ઉપાયમાંથી તમને જે લાગવું પડે એ પ્રમાણે કરી અને નિયંત્રણ કરજો જેથી કરીને હવે પછી તમારે ઉત્પાદનમાં એટલે કે નીચે દોડવા હોય મક સોયાબીનમાં સીંગો હોય એને નુકસાન ન થાય મિત્રો વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો મળશું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ